अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए। आज अहीं रात्रि ना कार्यक्रम में भव्य लोक डायरो એમાં ઉપસ્થિત દરેક મુરબીઓ વડીલો માતાઓ બહેનો અને બાળકોના ચરણોમાં વંદન અને તમારા બધાનું હાર્દિક સ્વાગત। ધર્મ રક્ષિતો રક્ષિતો ઈ ધર્મ અને ધર્મ અણીનતા અણીનતાઓ ધર્મ। કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કીધું છે કે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે। ધર્મ રક્ષિતો રક્ષિતો ઈ ધર્મ અને ધર્મ અણીનતા અણીનતાઓ ધર્મ। જો તમે ધર્મને અણવાનો પ્રયત્ન કરશો ધર્મ તમને અણી નાખશે। અને સાહિત્યકારોએ તો કીધું છે કે ધર્મ વધે તો ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે અને વધત વધત વધ જાય। પણ ધર્મ ઘટે તો ધન ઘટે તો મન ઘટે, મન ઘટે તો માન ઘટે અને ઘટત ઘટત ઘટ જાય। તો વસાણી પરિવારે એક સરસ મજાનું આયોજન જેનાથી સંસ્કારનું આરોપણ થાય, જેનાથી એમ કહેવાય છે કે આપણે ભગવાનની યાદ આ સાત દિવસ કરી શકીએ એવું સરસ આયોજન। એમાંનો આ પ્રથમ કાર્યક્રમ, બે લોક ડાયરાનું આયોજન એમાંનો આજ પ્રથમ કાર્યક્રમ। એટલે અહીંયા જેટલા મિત્રો ઉપસ્થિત છે આપણે આજ માત્ર આનંદ કરવો છે। અમે અત્યારે હવે કોઈ એવી બધી પાછી જ્ઞાનની વાતો કરીને તમને કંઈ ગિરનાર મોકલી દેવાનું નથી અને તમે કંઈ જાઓ એમય નથી। આજ માત્ર મનોરંજન કરવું છે, આનંદ કરવો છે, ભજનો દ્વારા, લોકગીતો દ્વારા, હાસ્યરસની વાતો દ્વારા કે લોક સાહિત્ય દ્વારા તમને આનંદ અપાવવાનો એક પ્રયત્ન અમારે કરવાનો છે। તો એવા વીણેલા ગુજરાતના કલાકારો આ વસાણી પરિવારે તમારી હમે રજૂ કર્યા છે। ખાસ આ બધી મહેનત તો બબે તંતન મહિનાથી હતી અમારે દર્શનભાઈની, આ હરીશભાઈ વસાણી, આ બધા મિત્રોએ આવું સરસ આયોજન કરવું એટલે બહુ અઘરું છે ભાઈ અત્યારે। નક મેં એકવાર સપ્તાહ કરી હતી, હજી હપ્તા ફરવું, કઈ સપ્તાહ કરવી હેલી વાત છે ભાઈ? આ બહુ અઘરું છે, એમાં અસલ મજાનું આયોજન છે। એમાં સાહેબ એવા ગુજરાતના કલાકારો જે માત્ર ગુજરાતીઓ નહીં પણ વિશ્વના તમામ ગુજરાતીઓ જેમના માટે ગૌરવ લઈ શકે એવા કલાકારો અહીંયા ઉપસ્થિત છે। તો કલાકારની ઓળખ શું આપવી? કલાકાર હંમેશા પોતાની કલા દ્વારા જ એમની ઓળખ આપતો હોય છે, પણ સંચાલનનો ભાગ જ્યારે મારા ભાગે આવ્યો હોય ત્યારે એ કલાકારની ઓળખ આપવી જરૂરી છે। એક એવા કલાકાર કે અવારનવાર લક્ષ્ય ચેનલથી તમે એમને માણો છો, સીડીઓ દ્વારા તમે એમને માણો છો, ગરવા ગયાનો કલાકાર આ વિસ્તાર છે પણ અત્યારે સુરતમાં સ્થાયી છે, અશોક માણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવો। આ હોહોગ્રામ હટી જાવ હજી, એટલે પાછળ હોહો હજી હટો હટો, વાંધો નહીં, પણ પછી ત્યાંથી અટકી જાજો, સ્ટેજ બહુ નાનું છે બસ। બીજા એવા કલાકાર કે જેને સાંભળવા જીવનનો લાવો છે, કારણ કે અત્યારે સ્ટેજ ઉપર આમ ચોકવટ કરી દઉં, દર્શનભાઈ બધા પટેલના કલાકારો છે અને પટેલમાં કલાકાર થવું એટલે સ્વામિનારાયણના મંદિરમાં મેલડીમાં ગોખલા મૂકવા જેવું છે, જેટલી તકલીફ પડે ને એટલી તકલીફ પડે। પણ એવા ઉમદા કલાકારો જેને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, એવા કોયલ જેવો જેમનો કંઠ છે, જેમની પણ અસંખ્ય કેસટુન સીડી બજારમાં ધૂમ મચાવે છે, એવા અલ્પાબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો। બીજા એક એવા જ કલાકાર કે જેમને પણ ટૂંક સમયમાં ખૂબ હરણફાળ ભર્યું છે પ્રગતિમાં, એવા ઉર્વશીબેન રાદડિયા, એ પણ આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો। હાસ્ય સાથે લોક સાહિત્ય, જ્ઞાન સાથે ગમતની વાતો કરે છે એવા એક કલાકાર એટલે અમારે ઘનશ્યામભાઈ પટેલ, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો। હા હા, એ તો બહુ અઘરા કલાકાર છે, એ તમને આવશે જેમ જેમ વારો આવતા જાય એમ એમ તમારી અમે રજૂ કરતો જાય, એટલે એ તમે આમાં હું એક પછી એક કલાકારને રજૂ કરવા છે એટલે બધાને આપણે હરખો ન્યાય મળી શકે। પણ કોઈ પણ ગાયક એ સાજિંદા વિનાનો રૂડો ન લાગે, જેમ મોર પીછા વિનાનો બહુ રૂડો ન લાગે એવી જ રીતે સાહેબ અહીંયા એવા સરસ મજાના સાજિંદાઓ છે જેમાં મરેલ ઢોરના ચામડાને પોતાની કોમળ આંગળીના ટેરવે તબલાને વાચા આપે, તબલાને બોલતું કરે એવા વિનુભાઈ દેસાણી અને અમારા લાલાભાઈ, આ બંને મિત્રોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો। આ એક એવું કર્કશવાદ્ય
કે જો આ હરખું 9 વાગે ને તો કુતરા પહોંચતા હોય ને એવું લાગે હો, પણ સાહેબ એવી પોતાની આંગળીના ટેરવે માં સરસ્વતી બેઠેલી છે એવા નરેશભાઈ, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી બધાવું. અને આખા કાર્યક્રમમાં વધુમાં વધુ મહેનત એની અને મહેનતાણું ઓછામાં ઓછું એનું. આ વરખાઈ વાંદરા ને માલખાઈ મદારી. હા, એવા સાહેબ મંજીરાના માનીગર ધીરુભાઈ અને સુરેશભાઈ, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી બધાવું. સંચાલનનો દોર મારા ભાગે આવ્યો છે, હું બાકી છું. મારે મારી જ ઓળખાણ આપવાની હોય, કારણ કે સંચાલન મારે, મારું કોઈ ઓળખાણ ન આપે. હું હાસ્ય કલાકાર છું, ભલે તમને લાગતો ન હોય. મારું નામ ગુણવંત ચુડાસમા છે. મને તાલીઓના ગડગડાટથી વધાવો એટલે મારો હરક પૂરો થઈ જાય. અને આમ જે એક ચોકવટ કરી દઉં, જો જ્યાં મજા આવે ને ત્યાં તાળીઓ વગાડજો, કેમ કે હું આ એક જ વાર તાળીઓ વગાડવાનું દર્શન ભાઈ કહું છું, વધારે નથી કેતો. એક જગ્યાએ 4-5 વાર કીધું ને તો એક જણો કે પછી ટેવ પડી જાય છે. અમે કીધું નહીં ટેવ પડે એમ. અને રામદેવજી મહારાજ એ કહે છે, તાળી પાડો ને એટલે આ પોઈન્ટ દબાય તો તમે તમારા શરીરમાં જે રોગ હોય ની વયા જાય. એની મોટા મોટી સાબિતી એ છે કે જે ઘરે ઘરે જઈને તાળીઓ પાડે એને કોઈ દી તમે દવાખાને જોયા? કોઈ એમ કીધું કે અમારા માસી જે દી દાખલ હતા ને તો બાજુમાં એનો જ ખાટલો હતો એમ કીધું કોઈ? કોઈ નહીં કે. જો એટલે જ્યાં મજા આવે ત્યાં વર હતાળી રહેજો અને તાળીઓ પાડતા રહેજો, એટલે અમને એમ થાય કે અમારું દૂધ દોણામાં જાય છે એમ. આ દર્શન હરીશભાઈએ મને ફોન કર્યો હતો, હકીકતે મારે તમારા બધાએ દર્શન કરવાનો મોકો અશોકભાઈ માણીયાએ આપ્યો. દર્શનભાઈનો ને હરીશભાઈનો ને ફોન, મને હરીશભાઈનો ફોન આવ્યો, મન કે ગુણવંતભાઈ તમારે દાંત કઢાવવા આવવાનું છે. હવે હરીશભાઈનો વિચાર ફરે ની પહેલા મેં હાજ પાડી દીધી. અમે કીધું વરી વિચાર ફરે ને બીજાને કીએ, એટલે મેં તરત હા પાડી. એટલે હરીશભાઈ મન કે દેવા લેવાનું શું એમ, પુરસ્કાર શું, પૈસા શું લેહો? મેં કીધું ગુજરાતમાં આટલા હાસ્ય કલાકાર છે, મારી પસંદગી કરી ની મોટામાં મોટો પુરસ્કાર જ છે. મને કે એમ નહીં ચોકવટ કરો, નકર પ્રોગ્રામ પતે ને પછી કલાકાર રોન કાઢે. તો મેં વરી વિવેક હરીશભાઈને કર્યો, મેં કીધું તમારા મગજમાં આંકડો હોય ને તે 1000 ઓછા દેજો. મન કે આવતો રહે ને 1000 જ નક્કી કર્યા હતા, આજ તો તમારી તાલીઓ જીવતી રાખે એમ છે. પણ સરસ મજાનું આયોજન વસાણી પરિવારે કર્યું છે. આમ જો બહેનો આ બાજુ બેઠા છે, ભાઈઓ આ બાજુ બેઠા, એટલે પુરુષે દાંત કાઢી હકશે. બાકી તો અમારે રાજકોટમાં એમુગઠવીમાં કાર્યક્રમ હોય, પતિ પત્ની બાજુ બેઠા હોય ને અમે જોક્સ કરીએ, પતિ દાંત કાઢે ને તા પત્ની કોણી મારે, હું ઠીઠી ઠીઠી કરો છો. દાંત કાઢવા જેવા આ લોકોને નથી રહેવા દીધા હો. પણ આવો આનંદ કરવો જ છે, હાસ્યરસની વાતો કરવી જ છે. પણ હૌ પેલા સાહેબ કોઈ સારા કામ કરવાનું હોય તો ગણપતિ દેવની સ્થાપના કરવી પડે. દુંદાડો તું દુઃખ ભંજણો અને સદાય બાળાવેશ, સમર્તા લખતા ભજીએ ઈ તો ગૌરી નંદન ગણેશ. ગણપતિ દાદાને આપણે પ્રાર્થના કરીએ કે બાપા એવા આવીને તમે બેહી જાઓ કે અમે હવાર સુધી આ જે અમારી અમે પ્રજા બેઠી છે એને અમે આનંદ કરાવી શકીએ. એટલે હૌ પેલા ગણપતિની વંદના, તમારી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અશોક માણિયા.